चलो विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 9 ની અંદર આપણે જે ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય છે એમાં આપણે આ હવે લગભગ છેલ્લો પાઠ છે, છેલ્લો ભાગ છે કે જેમાં કંપની શાસનની જે સામાજિક અસરો, કંપની શાસનની જે છે આપણે આર્થિક અસરો જોઈ, હવે એમાં આપણે સામાજિક અસરો જોશું. કંપની શાસન, કંપની જે શાસન જે છે કે ભારતમાં આવ્યા એટલે એની આર્થિક અસરો આપણે જોયું. ભાઈ, ખેડૂત વર્ગ જે છે, પાયમાલ થયો, જે નાના ઉદ્યોગો હતા, જે ગૃહ ઉદ્યોગો હતા, જે કારીગર વર્ગ હતા, એ પણ હવે જે છે પાયમાલ થયો છે. હવે આના લીધે જે છે હવે સમાજમાં કેવી અસરો થઈ, સમાજ જે છે એ સામાજિક અસરોને આપણે થોડુંક ધ્યાન આપીએ તો અંગ્રેજો સમય દરમિયાન આપણે જે છે સમાજ વ્યવસ્થા જે છે એમાં એક મોટી અસર થાય છે. કેમ કે ત્યારે પણ આપણે ક્યાંક ને ક્યાંક જશે ઘણી બધી સમસ્યાથી, ઘણા બધા કુરિવાજોથી, ઘણી બધી જશે એ આંતરિક બાબતોથી આપણે પીડાઈ રહ્યા હતા. તો એમાં પહેલાં તો જોઈએ કે ભાઈ સામાજિક અસરો, તો કે ભાઈ અંગ્રેજો શાસન આવ્યા, પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા, વર્તમાન પત્રોની શરૂઆત થઈ. આપણે ભારતમાં જે છે વર્તમાન પત્ર એટલે ન્યૂઝ પેપર, આપણે પેપરની શરૂઆત થઈ એટલે વાણી સ્વતંત્રતા મળી. વાણી સ્વતંત્રતા અને જે છે એ આ બધા વાણી ભારતની અંદર વિચાર અને વાણી સ્વતંત્રતાની એક ભાવના કે લોકો હવે પોતાના અલગ અલગ વ્યક્તિઓના વિચારો જે છે એ રજૂ કરતા થયા છે અને એ વાંચતા થયા છે અને એક્સેપ્ટ કરતા થયા, એટલે વાણી સ્વતંત્રતા અને વિચાર સ્વતંત્રતા જે છે આ બંને સ્વતંત્રતા મળી. ભારતમાં પ્રજામાં જે કુરિવાજો હતા, જેમ ખાસ કરીને આપણે જોઈએ તો દીકરીને દૂધપતિ કરવામાં આવતા, સતી પ્રથા છે, બાળ લગ્ન છે, વિધવા પુનર્વિવાહ નિષેધ, આવા જે કુરિવાજો હતા, બરોબર, આ કુરિવાજોને જે છે એ આપણા ભારતના જે લોકો દ્વારા જે છે ખૂબ જ ઊંડા સુધી મૂળ કરીને ઊંડા સુધી મૂળ એના ઘર કરી ગયા હતા. એવા જે કુરિવાજોને કંઈ આમ સામાન્યતઃ એને દૂર કરવા એ બહુ મોટી મુશ્કેલ હતી, પણ આપણા જે છે ઘણા બધા જે છે એ આપણે ધોરણ 8માં ભણી ગયા કે રાજા રામ મોહન રાય જે છે, બાળ ગંગાધર જે, આવા ઘણા બધા જે છે, સોરી, રાજા રામ મોહન રાય જે છે, આપણા પછી બહેરામજી મલબારી જે છે, ઘણા બધા જે મુસ્લિમ સંપ્રદાયોના છે, દાદાભાઈ નવરોજી છે, શીખ સંપ્રદાયમાંથી છે, બરોબર, પછી જ્યોતિબા ફૂલે છે, આવા ઘણા બધા જે છે એ સમાજને કાર્યકર્તાઓ જે છે સામાજિક રીતે કુરિવાજોને દૂર કરવાની ખૂબ જ મોટી. રાજા રામ મોહન રાય જે છે એ 1829માં વિલિયમ બેન્ટિંગની મદદથી આ સતી પ્રથાનો જે કુરિવાજ છે બહુ ખરાબ રિવાજ છે, બરોબર, એ રિવાજને દૂર કરવામાં એ સફળતા પ્રાપ્ત કરે છે, એ રિવાજ દૂર કરે છે રાજા રામ મોહન રાય. અરે એ એક તમને એક નાનો પ્રસંગ કહી દઉં કે રાજા રામ મોહન રાય જે છે એના જે મોટાભાઈનું મૃત્યુ થાય અને મોટાભાઈના મૃત્યુ થવાથી જે એના ભાભી જે છે એ સતી થાય છે, તો આ જે પ્રસંગ છે એના મનમાં ઘર કરી બેસી જશે, એને ખૂબ જ આઘાત લાગે છે ખૂબ જ, અને ત્યાંથી એ નક્કી કરે છે કે આવા જે કુરિવાજો છે એને દૂર કરવા છે અને આ કુરિવાજો દૂર કરે છે. આ કુરિવાજ એટલે કોઈ પણ પત્ની, જે કોઈ પણ સ્ત્રી હોય એનો પતિ જે છે મૃત્યુ પામે એટલે એ સ્ત્રીને પણ એની જે પતિ મૃત્યુ થયો હોય એની સીતાની અંદર જે છે એની સૈયાની અંદર જે છે એ જીવતી સળગાવી દેવામાં આવતો. આ એક કુરિવાજ હતો, આપણે ખરાબ રિવાજ હતો, એને દૂર કરો. દૂધ પીતી કરવો, દીકરીને દૂધ પીતી કરવાનું કે ભાઈ ઘણા સમયમાં તમે જો તો અત્યારે પણ ભારતના જે ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં આ બહુ ખરાબ રીતને આ રિવાજ પ્રચલિત છે, પણ હવે તો લગભગ નથી ક્યાંય, પણ જોવા જઈએ તો દીકરીને જે છે મોટી કરી અને તેને જે પરણાવવી અને તેનો વિવાહ કરવા એમાં ઘણો બધો ખર્ચ આવતો અને દહેજ પ્રથા પણ એ સમય દરમિયાન ખૂબ જ પ્રચલિત હતી, એટલે દહેજ પ્રથાના લીધે દીકરીને ઘણું બધું દેવું પડતું એના માટે થઈને જે છે, અને દીકરી જે છે એના માટે તેને એના માતા પિતા જે છે એને દૂધના હતા, પહેલાંમાં જન્મ થાય એટલે ત્યારે ડૂબાડી દેતા, આવો એ રિવાજ હતો, બરાબર. તો એ રિવાજ પણ ધીમે ધીમે દૂર થયો છે, જોકે હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે એમાં દહેજ પ્રથાથી સમસ્યાથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આપણા પણ ઘણા વિસ્તારોમાં પણ અત્યારે દહેજ લેવામાં છે, ઘણા મોટા દાગીના ઘણા બધા જે રૂપિયા દે છે ને, આ એક ખોટો રિવાજ છે. પણ હવે પછી બીજો રિવાજ છે બાળ લગ્ન, જોકે અત્યારે તો મોટા ભાગમાં બાળ લગ્ન ઉપર સરકારે નિયમ બનાવ્યો છે, 21 વર્ષનો છોકરો અને 21 વર્ષની છોકરી
એનાથી 18 વર્ષની છોકરી આનાથી નીચે હોય તો એ લગ્ન કરી શકે નહીં. બરાબર, આ સરકારના નિયમ, હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણેના નિયમ પ્રમાણેનું છે, એમાં સુધારા વધારાથી. પણ પહેલાંના જમાનામાં લોકો નાનપણથી જ છે એ લગ્ન કરી દેવામાં આવતા હતા. છોકરો છોકરી સમજવા શીખ્યા હોય, 10-12 વર્ષના થાય ત્યાં લગ્ન કરી દેવામાં આવતા. આના લીધે જે છે ખૂબ જ આ મોટી સમસ્યાઓ હતી, અને ક્યારેક ક્યારેક તો જે છે છોકરા છોકરીના મૃત્યુ પણની સમસ્યાઓ ઉત્પન્ન થતી. તો આ બધાના લીધે આવા જે બાળ લગ્ન જે છે, આ બધા જે ખૂબ જ આપણા સમાજમાં જે ખૂબ જ ઊંડે સુધી આવા કુરિવાજો પ્રચલિત હતા, એને જડમૂળમાંથી કાઢવા માટે તેને આપણા ભારતના લોકો જે છે, જેમ કે રાજા મોહન રાય, દુર્ગારામ મહેતા, દુર્ગારામ મહેતા આપણા હાલ ગુજરાતના, હાલને પણ ગુજરાતના હતા, બરાબર, ખૂબ જ બહેરામજી મલબારી આ પણ ગુજરાતના જ હતા, પણ પારસી સમાજના હતા. આવા બધા લોકોએ જે છે આવા કુરિવાજો દૂર કરવા માટેના કાયદા બનાવ્યા, સરકારની મદદ લીધી, અંગ્રેજ સરકારની મદદ લીધી, અને આવા કાયદા બનાવવા માટે આવા કુરિવાજો દૂર કરવા માટેની જે છે ખૂબ જ જે છે એ પ્રયત્નશીલ હતા. ભારતનું વહીવટ માળખું જે અંગ્રેજીકરણ તેમજ અંગ્રેજકરણ થયું, એટલે ભારતનું જે વહીવટી માળખું મોટા ભાગે જે છે વહીવટ જે છે અંગ્રેજીમાં ચાલતો હતો, એટલે હવે અંગ્રેજીકરણ થવા માંડ્યું. એટલે હવે અંગ્રેજીકરણના લીધે અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ, અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત ઊભી. તો જોજો, મેકોલો, આ મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આવ્યું. બરોબર, અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો, અંગ્રેજી શિક્ષણ જેની શરૂઆત થઈ. કોને? લોર્ડ મેકોલો દ્વારા જે છે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, અંગ્રેજીની શિક્ષણની શરૂઆત થઈ ભારતમાં. અને ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ એટલે હવે વિશ્વવિદ્યાલયની સ્થાપનાઓ થઈ. 3 સાલ 16ના જે માર્ગદર્શન 1856માં સાલસુડના, પછી તો એને જશે એક શિક્ષણ સંઘની સ્થાપના કરીને પછી અત્યારે એ બધું થયું. બરાબર, તો સાલસુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મદ્રાસ અને કોલકાતા આ ત્રણેયની અંદર યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. ક્યારે થઈ? તો કે 1853. હાલ આપણે પણ જે છે એ 2-3 દિવસ પહેલાંની વાત છે, તો ત્યારે આપણે જોયું કે આપણા ભારતમાં પણ જે છે એ હવે એક નવી જ શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે. બરાબર, જો કે એની ઘણા બધા વિડીયો છે, ઘણા લોકોએ મૂક્યા છે કે એની PDF પણ છે. એટલે આપણી આ જે નવી શિક્ષણ પદ્ધતિ છે એ ખૂબ જ હવે કારગર સાબિત થાય છે કે કેવી થાય છે પણ સારી છે. ઘણા બધા સુધારા વધારા થયા છે. આપણે એને 1986માં જે છે પછી આ ફર્સ્ટ વાર એટલે કે આ પહેલી વાર, જો કે ભારત આઝાદ થયો એ પછી ત્રીજી શિક્ષણ નીતિ છે. બરાબર, 1986 પછીની આ જે છે એ પહેલી વાર આખી સંપૂર્ણ શિક્ષણ નીતિ બદલાવ. આપણી શિક્ષણ નીતિ જે છે અંગ્રેજો કાળની જ હતી, બસ ગણિત, વિજ્ઞાન, એક કોઈ શાસ્ત્ર અને કોઈ ભાષા, આ 3 ઉપર જ ધ્યાન આપવામાં, વ્યવસાયલક્ષી નહોતું, કોઈ એક વ્યવસાય નહોતો. પણ હવે આ જે નવી શિક્ષણ નીતિ છે એમાં ઘણું બધું સારું છે કે 3 વર્ષ સુધી બાળમંદિર અને પહેલું બીજું ધોરણ જે છે એ આવી રીતના છે. આપણે શિક્ષણ નીતિ જે છે પહેલાં હતી તો કે 10+2 ધોરણ 10 સુધી ભણવાનું, અને પછી 10મામાં બોર્ડ, અને પછી 11મામાં જઈ અને તમે કોઈ પણ ફેકલ્ટીમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ રાખી અને 12મામાં જવું. હવે એવું નથી, હવે 5, 3, 3 અને 4 આવી રીતના 5, એટલે કે આ પહેલું છે બરાબર એ બાળમંદિર, બીજું છે બાળમંદિર, અને ત્રીજું બાળમંદિર. આ 3 વર્ષ છોકરો બાળમંદિરમાં અને પાયાનું, બરાબર, એનું પાયાનું જ્ઞાન મેળવે છે, પાયાનું. અને પહેલું બીજું ધોરણ જે છે એ પણ જે છે એને પાયાનું જ્ઞાન મેળવવામાં આવશે. પાયાનું પહેલું બીજું ધોરણ એટલે 5 વર્ષ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે. આ 5 વર્ષ વિદ્યાર્થીઓને પોતે આંકડાકીય અને જે પાયાનું જે જ્ઞાન છે એ આપવામાં આવશે. પછી 6ઠું 7મું અને 8મું આ ત્રણેય ધોરણ જે છે એને, આ ત્રણેય ધોરણને જે છે એના જે અમુક જે એની સ્કિલ એનો ડેવલપ થાય, એના જે છે એમાં જે હું રસ છે, કઈ વિષયોમાં રસ છે એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. અને એમાં એક ઇન્ટર્નશીપની યોજના છે કે માની લો કે કોઈ વિદ્યાર્થીને જે ચિત્રમાં વધારે રસ છે તો એને કોઈ 10 દિવસની ઇન્ટર્નશીપ જે છે સારા ચિત્રકાર પાસે આપવામાં આવશે. પછી 6, 7, 8 પછી આ 9, 10, 11 અને 12 આ 4 વર્ષ, આમાં સળંગ જે છે એ
સેમેસ્ટર પદ્ધતિ આવશે અને એમાં અલગ અલગ વિષયોનો જે પૂલ આવશે કે ગણિતવાળો વિજ્ઞાન, ગણિતવાળો વિદ્યાર્થી, હિસ્ટ્રી અથવા જીઓગ્રાફી, ભૂગોળ એ પણ એ ભણી શકશે એવું. તો આ શિક્ષણ નીતિ છે એ હાલ આપણે હવે ક્યારે લાગુ પડે એ જોવાનું રહે અને કેવી રીતના લાગુ પડે એ જોવાનું રહે. પણ આપણે ફરીથી પાછા આપણે વહી જઈએ 1856માં. તો 1856માં ખાસ યાદ રાખજો, અંગ્રેજો દ્વારા જશે યુનિવર્સિટીની સ્થાપના થઈ મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ, કોલકાતા. મદ્રાસ અને ચેન્નઈ બે જ છે આમાં જે સ્થાપના થઈ. હવે અંગ્રેજીકરણના લીધે, અંગ્રેજી શિક્ષણના લીધે ભારતમાં અંગ્રેજી બોલનાર અને અંગ્રેજી જાણનાર એક વર્ગ ઊભો થયો. ભારતની અંદર અંગ્રેજી બોલનાર અને વર્ગ ઊભો થયો. એટલે હવે આ વર્ગ જે છે સુધારાવાદી માંગ, હવે સુધારાવાદી માંગ કરવા લાગ્યો કે ભાઈ હવે અમને આ સુધારો આપો, અમને આ જોઈશે, અમને આ હક આપો, અમને આ અમારો હક છે. એ હવે અંગ્રેજો સાથે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં વાત કરીને આંખમાં આંખ મિલાવીને વાત કરવા લાગ્યો. તો આ હતું આપણું અંગ્રેજી ભણતર, અંગ્રેજી હુદીનું શાસન, બરાબર. આપણા સામાજિક અસરો, ભારતમાં જે સામાજિક અસરો છે હવે આપણે જોઈએ કે ભાઈ ભારત જે છે એ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે થોડા ઘણા જે સારા અથવા નરસી રીતે આપણે કંઈક સામાજિક ધાર્મિક સમાજમાં હોય કે ધાર્મિક હોય કે આર્થિક હોય કે કંઈક ને કંઈક આપણે ઘણી બધી સારી પણ અસરો જોવા મળે છે અને ખરાબ પણ અસરો જોવા મળે છે. જેમ ખરાબ અસરો તો ઠીક છે, સારી અસરો તો ઠીક છે પણ ખરાબ અસરો ઘણી બધી છે. આપણો દેશ જે છે સદ્ધરતા એમાંથી પાયમાલ થયો, દિશાસન દ્વિમુખી શાસન પ્રણાલી અપનાવી આપણામાંથી ઘણું બધું જે છે એ અંગ્રેજો લૂંટી અને લઈ ગયા. પણ હા, રેલવે લાઈન છે, શિક્ષણ પદ્ધતિ છે, આવા બધા બધા સુધારા વધારા કર્યા. તો આ હતું જે ભારતમાં જે છે એ ભારતમાં બ્રિટિશ સત્તાનો જે ઉદય થયો છે એ, ખાસ કરીને બ્રિટિશો જે ભારતમાં આવ્યા છે. તો ભારતમાં આવી અને એને કેવી કેવી જે છે જ્યાં ઉપરથી લઈએ તો આપણે જે છે એ કોન્સ્ટેન્ટિનોપલથી લઈએ અને જે છે એ અહીંયા સુધી આપણે રાખીએ. તો કે ભારતનું જે છે આપણે વાત કરીએ તો એક ક્રમમાં આપણે સમયરેખા પ્રમાણે વાત કરીએ, બરાબર. તો એ સમયરેખા પ્રમાણે તમારે જે એક એના જે પ્રસંગો જે છે એ બનાવવાના. તો કે એ 1453, તો કે તુર્કના મુસ્લિમે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. 1498, તો કે વાસ્કોદગામા દ્વારા જે છે એ ભારતનો જે જળમાર્ગની શોધ થઈ. ધીમે 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 પછી આવી રીતના જે છે અલગ 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 તમારે એક સમયરેખા તમારા જે બુકની અંદર તમારે જે છે એ બુકની અંદર બનાવવાની છે. બધા જે પ્રસંગો જે છે એને લેવાના છે અને સિક્વન્સમાં, બરાબર. તો કે આવી રીતના એને 10 વર્ષમાં ડિવાઈડ કરવાનો, 1, 2, 3, 4 અને 5. તો કે આ છે 1450, તો અહીંયા લઈ લ્યો 1450 એની વચ્ચે જે અહીંયા આવે છે 1400 ક્યારે, તો કે 53, 1, 2, 3, 53. તો કે 1453માં તો કે તુર્કના મુસ્લિમોએ જે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એ પ્રમાણે તમારે જે છે પ્રસંગો પ્રમાણે સમયરેખા પણ બનાવવાની છે. તો આ હતું ભારતનું જે સામાજિક વિજ્ઞાનમાં જે છે બ્રિટિશ સામ્રાજ્યનો જે ઉદય થયો, બરાબર, એ